બનાસકાંઠાના ભાભરની જલારામ ગૌશાળા ગાયોની સેવામાં સમગ્ર દેશમાં નામના ધરાવે છે. ગુજરાતમાં ગાયોની સેવા કરવામાં ભાભરની જલારામ ગૌશાળાનો પ્રથમ નંબર આવે છે. ભાભરની જલારામ ગૌશાળામાં બીમાર લૂલી લંગડી અને બીમારીથી પીડાતી ગાયોના અલગ અલગ વોર્ડ બનાવી 8000 જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે. ભાભરની જલારામ ગૌશાળાનું બીજું યુનિટ હરિધામ ગૌશાળા બનાવી છે. અંદાજે 100 એકરમાં બનેલ હરિધામ ગૌશાળા, જેમાં ગૌશાળાના સંચાલકો દ્વારા 1.5 કિમી લાંબો ગૌમાતાના આશરા માટે ગૌછત્ર વિશાળ શેડ બનાવવાનું આયોજન કરેલ છે, જેમાં રોજ 2500 જેટલી ગાયોની ક્ષમતા ધરાવતો 160 ફૂટ લાંબો 70 લાખના 2 શેડનું દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું છે. દાતા કાંતિલાલ ગુલાબચંદ શાહ પરિવાર તથા રાકેશભાઈ પ્રતાપભાઈ રાજદે પરિવાર દ્વારા દાનમાં આપવામાં આવ્યું હતું, જેથી ગાયોને તડકા ઠંડી ચોમાસામાં રક્ષણ મળી રહે તે હેતુથી વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજરોજ રાખવામાં આવ્યું હતું, જેમાં નાગરવન બાપુ, સાધ્વીજી સંતો અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ તેમજ બહાર ગામથી પધારેલા ગૌભક્તો, આગેવાનો અને ભાભરના નગરજનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન તેના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે અને સમગ્ર પંથકમાંથી આવી આ પહેલી ગૌશાળા છે. લૂલી લંગડી હરિધામ પણ જ્યારે એના પ્રમુખ શ્રી ને સમગ્ર ટ્રસ્ટીઓ માત્ર ને માત્ર ગૌ સેવાને મળેલા છે, એટલા માટે દાતાઓનું દાન પણ અહીં એટલું જ મળે છે. અને દાતાઓના દાન થકી સમગ્ર પંથ જ્યારે જલારામ ગૌશાળા અને એની જ બીજી શાખા હરિધામ આ બધું જ જ્યારે ચાલતું હોય ત્યારે ધન્યવાદ અને અભિનંદન આપું છું. જેમ ગૌ માતાને જે 33 કરોડ દેવો પ્રતાપભાઈ એવા આશીર્વાદ સાધુ પરિવારને શાહ પરિવારે કે જે નાગરવનજી બાપ જે એક અપૂર્ણ કામ કર્યું જાતે 4 વાગે ઉઠી ખબર ખૂબ આપણે આભારી અને જે કર્યું એથી ભગવાન હજાર ગણું એમને સહ આપે એવા આશીર્વાદ.